નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 9માં ચેપ્ટર 7નું ત્રીજું લેક્ચર જોઈએ. તો સ્વાધ્યાય 7.1 જોતા હતા એના 5 દાખલા જોયા હતા, છઠ્ઠો બાકી હતો. એ ત્રીજા લેક્ચરથી શરૂઆત કરીએ. તો જુઓ આકૃતિમાં એસી બરાબર એ આપેલ છે. આ આકૃતિ જુઓ, એમાં એસી નું માપ અને એ નું માપ મેં એક જેવા ચિહ્નો કર્યા છે. એસી અને એ નું સરખું છે. એબી બરાબર એડી છે, એટલે કે એબી નો માટે અને એડી માટે એક એક કાપો કરેલો છે, એટલે આ બે સરખા છે. બી એડી, તો બી એડી મતલબ આટલો ખૂણો છે, આટલો નાનો. અને ઈ એસી, ઈ એસી એટલે આ બાજુનો ખૂણો, એટલે આ બે ખૂણા સરખા છે. તો સાબિત કરો કે બીસી બરાબર ડીઈ. ચલો બીસી એટલે આખી બાજુ થાય અને ડીઈ એટલે આની બાજુ થાય. હવે આટલો ખૂણો આપેલો હોય તો ના ચાલો, આપણે તો આખી બાજુ લેવાની. તો મતલબ આ કેસરી રંગનો છે, એક ત્રિકોણ લઈએ, બીજો ત્રિકોણ આ લઈએ. બે ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ એ પહેલા શરૂઆત કરીએ. જો આ બે ખૂણા ઓલરેડી સરખા આપેલા છે. હવે DAC આમાં ઉમેરી પેલા ઉમેરી, બે બાજુ હરખું ઉમેરી શકાય તો શું થાય એ પહેલા વિગત કરી દઈએ. આકૃતિ પરથી આપણે ગણતરી કરીએ છીએ. તો તમને શું આપેલું છે? BAD બરાબર EAC, આટલી વસ્તુ રકમ આપી દેજો. BAD બરાબર EAC એટલે કે આ ખૂણો ના ખૂણો આપેલો. હવે બે બાજુ આ ટુકડો ઉમેરો, અહીંયા લખી શકાય પક્ષ રકમ આપેલો, એટલે હવે લખો ખૂણો BAD વત્તા ખૂણો DAC. તો અહીંયા લખો ખૂણો EAC વત્તા ખૂણો DAC, કારણ કે બરાબર નો નિયમ શું, જો આ બાજુ જે વસ્તુ ઉમેરો ને એના પાછળ ઉમેરવી પડે. તો બી એ ડી આટલો ખૂણો હતો, બી એ ડી મતલબ આટલો ભાગ, એની અંદર આપણે આ ખૂણો ઉમેર્યો, આ બેનો સરવાળો કર્યો, તો આ ત્રિકોણનો પણ આ ખૂણો ઉમેરવો પડે, એટલે બંને બાજુ ઉમેરવો પડે. તો હવે શું થાય, આ બે ખૂણાનો ભેગો સરવાળો કરી બી એ ડી અને ડી એ સી, એટલે આખો બી એ સી થશે. તો અહીંયા લખી શકાય માટે ખૂણો બી એ સી અને સામે ખૂણો શું થશે, ઈ એ ડી. જોજો ઈ એ સી આટલો હતો અને એમાં આવું મેરે, એટલે આખો ઈ એસ ઈ એ ડી બન્યો, મતલબ આરે આખો ખૂણો બની ગયો અને આરે આટલો ખૂણો બની ગયા. અહીંયા આપીએ પરિણામ એક. હવે ત્રિકોણ નામ લખીએ, ત્રિકોણ જે બ્લુ રંગ પીળા રંગનો છે અથવા કેસરી રંગનો, એનું નામ એ બી સી. અને ત્રિકોણ એ ડી ઈ માટે આપણે શું કહી શકીએ? તો અહીંયા જોજો, પહેલા તો તમને બાજુ આપેલી છે કે એસી બરાબર એ, એટલે આ ત્રિકોણની એસી અને પેલા ત્રિકોણની એ બાજુ સમાન છે, એવું તમને રકમ આપી દીધું છે. પછી આપણે આજે સાબિત કરીએ, અહીંયા લખું હું પક્ષ, પછી આ સાબિત કરીએ કે બી એ સી અને પેલા ત્રિકોણનો એ ઈ એ ડી, ઈ એ ડી ખૂણાનું નામ ઈ એ ડી, અહીંયા જોજો બી એ સી અને ઈ એ ડી. પરિણામ એક પરથી લખ્યું આપણે બરાબર. પછી બીજી વસ્તુ એ બી બરાબર એડી આપેલું છે તમને, એ બી બરાબર એડી એ પણ પક્ષમાં આપેલું છે. તો બાજુ ખૂણો બાજુ એટલે વાખુબા શરત ઉપરથી કહી શકાય, માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ. અક્ષરો જોઈએ તો એ એકરૂપ એ, મતલબ એ પહેલા છે અહીંયા, તો અહીંયા પણ એ પહેલા રાખીશું. પછી એ બંનેમાંથી ઉડાડી દઈએ આપણે આમાંથી આમાંથી, બી બરાબર ડી, બી વચ્ચે છે એટલે ડી વચ્ચે આવશે. તો આ ત્રિકોણમાં કયો એ અને ડી, મતલબ ઈ વધે છે એટલે લખી દઈએ. સેના આધારે લખી તો કહી શકાય, બાજુઓ વચ્ચે ખૂણો અને પાછી બાજુ, એટલે બાખુબા શરત ઉપરથી તમને સાબિત શું કરવાનું કીધું, બીસી બરાબર ડી ઈ. તો આના બે છેલ્લે અક્ષર, આના બે છેલ્લે અક્ષર આવી ગયા, માટે બીસી બરાબર ડી ઈ લખી શકાય. પાછળ કયું કારણ, તો સીપીસીટી. ચલો ભલે આકૃતિ થોડી જટિલ દેખાતી હતી પણ જુદા જુદા કલરથી દોરી તો સહેલી થઈ જાય. એક જ ટોપિક આમાં નક્કી કરવાનો હતો, આ જે જોડ આપી હતી ખૂણાઓ એમાં ડીએસી બંને બાજુ ઉમેરીએ એટલે આખો ખૂણો થઈ જાય, એ ખૂણા અનુસાર લીધો, બે બાજુ તમને આપી હતી. તો બાખુબા શરત ઉપરથી બે ત્રિકોણો એકરૂપ સાબિત થાય અને એકરૂપતા ઉપરથી બાકીના અંગ લખી શકાય. પ્રશ્ન 7 જોઈએ. તો એ બી એક રેખાખંડ છે, ચલો એ બી આખો સડક રેખાખંડ છે, પી એનું મધ્યબિંદુ છે, પી મધ્યબિંદુ છે એનો અર્થ એવો થાય કે આ બે ટુકડા સરખા થાય.
ही मध्यबिंदु लीधो જેથી ખૂણો BAD અને ABE સરખા છે ચલો જો BAD મતલબ આ ખૂણો અને ABE ABE એટલે આ બે ખૂણા સરખા છે આ બંને સરખા પેલા છે બીજું EP અને DPB EPA એટલે કે આ ડબલ લીટો કરે એક ખૂણો અને EPB એટલે કે આ ડબલ લીટો કરે એક ખૂણો સોરી DPB મતલબ DPB એટલે આ ડબલ આ બે ખૂણા સમાન પેલા છે D તથા E રેખા AB ની એક બાજુ આવેલો એવો બિંદુ છે કે આકૃતિ જુઓ અને પછી સાબિત કરો કે DAP અને EBP મે અલગ અક્ષરથી બતાવ્યા DAP અલગ રંગથી બતાવેલા અને EBP એ બંને ત્રિકોણો એકરૂપ છે સાબિત કરો અને પછી આ સાબિત કરો AD બરાબર BE તો બે ત્રિકોણો સાબિત કરવા માટે શું જરૂરી છે તો તમને કહી દઉં પહેલા તો એક ખૂણા તો એને આપેલા છે બીજું મધ્યબિંદુ આપેલું છે એટલે મધ્યબિંદુના કારણે બે ટુકડા સરખા થયા તો આ ખૂણો આખો નથી આખા ત્રિકોણનો ખૂણો નથી BPA નો આખો નથી એટલે આખો ખૂણો લેવા માટે આપણે આટલા ખૂણાની જરૂર પડે અને આ બાજુ ત્રિકોણમાં અડધો ખૂણો હતો આખા ખૂણા માટે આની જરૂર પડે મતલબ આ ખૂણો બંનેમાં ઉમેરીએ એટલે આખો થઈ જાય આ ખૂણો આમાં ઉમેરીએ એટલે DPA આખો થઈ જાય અને આ ખૂણો આમાં ઉમેરીએ એટલે EPB આખો થઈ જાય પહેલા આપણે એક ક્રિયા કરી દઈએ પછી ગણતરી કરીએ આગળ તો અહીંયા લખી શરૂઆત થી રકમમાં જે વસ્તુ આપેલું છે ને એના ઉપરથી લખું તો અહીંયા જોજો ખૂણો EPA બરાબર ખૂણો DPB આપેલ છે પક્ષ રકમો આપેલ છે બંને બાજુ આ ખૂણામાં આ ખૂણામાં બંનેમાં વચ્ચેનો ખૂણો ઉમેરી લે EPD ઉમેરી તો અહીંયા લખું ખૂણો EPA વત્તા ખૂણો EPD તો આ બાજુ ખૂણો DPB હતું તેમાં પણ આના ખૂણો ઉમેરીએ EPD બંને બાજુ હરખી ક્રિયા કરી શકાય આ બેનું ટોટલ કરીએ આ ખૂણાનું અને આ ખૂણાનું ટોટલ કરીએ તો આખો APD થાય એટલે અહીંયા લખું ખૂણો APD તો સામે શું થશે EPB EPB પરિણામે EPB એટલે આખો ખૂણો થાય બરાબર બરાબર બીજું PA રેખાખંડ AB નું મધ્યબિંદુ છે PA AB નું મધ્યબિંદુ છે આ રકમમાં તમને આપેલી વસ્તુ મધ્યબિંદુ છે એટલે કે પક્ષ માટે AP બરાબર PB લખી શકાય પરિણામ બે હવે બે ત્રિકોણોની વાત કરીએ હવે ત્રિકોણ આ બાજુના ત્રિકોણ વાદળી રંગના ત્રિકોણનું નામ APD અથવા આના નામ પ્રમાણે લખી કે DAP અને ત્રિકોણ EPB માટે આપણે શું કહી શકીએ ભલે અહીંયા નામ આ EBP આપી મેં અવળું નામ આપ્યું એનો વાંધો નહીં છે એટલે એકરૂપતામાં કમ્પ્લીટ આવવું જોઈએ તો જોઈએ આ બાજુના ત્રિકોણનો ખૂણો A એક અક્ષરમાં લખો તો ચાલે કારણ કે એના બે અર્થ નહીં થતા એટલે આ બાજુના ત્રિકોણનો ખૂણો A અને પેલી બાજુના ત્રિકોણનો ખૂણો B હરખા છે એટલે A બરાબર B સેના આધારે લખ્યું તો રકમ આપ્યું હતું આપણને એ બરાબર બી અહીંયા ઉપર જુઓ ત્રણ અક્ષર લખ્યા મેં એક અક્ષરમાં લખ્યા બરાબર પછી આપણે લખી શકીએ એપી બરાબર પીબી સેના ઉપરથી લખ્યું તો પરિણામ બે પરથી લખ્યું અને છેલ્લે ખૂણો આરે લખીએ કે એપીડી એપીડી બરાબર ખૂણો ઈપીબી આ પરિણામ એક પરથી લખ્યું તો અહીંયા તમે સમજી શકો ખૂણો બાજુ ખૂણો એટલે ખૂબાખૂબ સરળ બની બે ખૂણાની વચ્ચેની બાજુ એના ઉપરથી બે ત્રિકોણો એકરૂપ લખી શકાય માટે ત્રિકોણ પહેલા ત્રિકોણનું નામ લખીએ DAP એકરૂપ ત્રિકોણ હવે અક્ષરો જોઈએ ચલો એ એકરૂપ B છે તો અહીંયા એ વચ્ચે લખ્યો મતલબ મારે D વચ્ચે લખવો પડશે આમાં P એકરૂપ P P છેલ્લે છે તો અહીંયા P છેલ્લે તો આ ત્રિકોણનો કયો અક્ષર વધ્યો તો અહીંયા તમે જોઈ શકો બે ત્રિકોણો આપણે લીધા ને એમાં પી અને બી ગોઠવાઈ ગયા તો ઈ બાકી રહે તેની જગ્યા બાકી રહે લખી ઈ બી પી તો મતલબ આ માગ્યું તો એવું તમને મળી ગયું કઈ શરત ઉપરથી લખ્યું તો તમે અહીંયા લખી શકો ખૂબાખૂબ શરત પરથી ખૂબાખૂબ એટલે કે બે બે ખૂણા વચ્ચેની બાજુ હવે તમને આગળ માગી એડી બરાબર બીઈ તો તમે જુઓ બીજો પહેલો અક્ષર તો આમાં પણ બીજો પહેલો અક્ષર
એટલે માટે AD બરાબર BD CP CP બરોબર તો આ રીતે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે ધ્યાનથી સમજવાનું કયો અંગ આપેલો એક આપેલું હતું બીજાની અંદર આ ખૂણો ઉમેર એટલે થઈ ગયા અને મધ્ય બિંદુ ઉપરથી લીધું એમ ત્રણ અંગ બની ગયા એટલે શરત ઉપરથી ત્રિકોણ એકરૂપ લખી શકીએ અને એના ઉપરથી સીપીસીટી ઉપરથી બીજી જે વિગત માંગી હોય એ પણ આપણે પૂરી કરી શકીએ છીએ ચલો પ્રશ્ન 8 આપણા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે જોઈ લઈએ ત્રિકોણ એબીસી માં ખૂણો સી નેવું તો બીજા રંગથી બતાવો ત્રિકોણ એબીસી માં આ ત્રિકોણ એબીસી એમાં ખૂણા સી નું માપ નેવું આપેલું છે પછી આગળ જોઈએ તો DM બરાબર CM થાય એ રીતે M સાથે જોડો એટલે કે DM નું માપ આ DM અને CM નું માપ ફરખું થાય આ બે ટુકડા એ રીતે M ને D સુધી લંબાવો અને પછી D ને B સાથે જોડો એટલે આ રીતે જોડેલો છે એટલે એક ત્રિકોણ ABC બન્યો બીજો DBC બન્યો બરાબર આ ત્રિકોણને હાલ પૂરતું ખાલી નીચે આ રીતે બતાવી દો બીજા ટુકડામાં હવે જોઈએ એને જે વિગત આપી છે M એ AB નું મધ્યબિંદુ છે M AB નું મધ્યબિંદુ એટલે આ બે ટુકડા હરખા થાય DM બરાબર CM DM અને CM હરખા મતલબ M આનું પણ મધ્યબિંદુ કહેવાય D અને B ને જોડો જોડી દીધા તો સાબિત કરો કે AMC અને BMD આપણે પહેલા કયા ત્રિકોણો લેવાના AMC મતલબ આટલો ત્રિકોણ અને DMC એટલે આ ત્રિકોણ આ સામસામેના ત્રિકોણ સમરૂપ સાબિત કરવા એકરૂપ સાબિત કરવાના છે તો એના માટે આપણે આવું લખી શકીએ પહેલા જે વિગત આપી કે MA AB નું મધ્યબિંદુ છે AB નું મધ્યબિંદુ છે માટે AM બરાબર MB બે ટુકડા સરખા થાય અને એ બંને કેટલા થાય એક દ્વિતીયાંશ AB એટલે કે AB થી અડધા થાય આ પરિણામ આપણને આગળ કામ લાગશે બીજું આ રકમ હું આપી હતી એટલે પક્ષ કહેવાય અહીંયા પણ એક વસ્તુ રકમ હું આપી હતી કે DM બરાબર CM DM અને CM સરખા છે રકમ હું આપેલા પક્ષ એનો મતલબ CM બરાબર એક દ્વિતીયાંશ DC કહેવાય અથવા CD કહેવાય બરાબર CM ને DM સરખા હોય તો એ બંને આખા DC કરતો અડધા થાય એટલે આ રીતે બે બેને સાથે સરખાવો તો ચાલે ને એકની સાથે સરખાવો તો ચાલે આ પરિણામ બે લખું હું હવે આપણે આપણે ત્રિકોણો લઈએ કયા ત્રિકોણો પહેલા નંબરનું વિધાન છે ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માટે આના માટે આપણે શું કહી શકીએ તો આકૃતિમાં જુઓ કે આ બાજુના ત્રિકોણની આ ડબલ કોમા વાળી બાજુ આ બાજુના ત્રિકોણની આ ડબલ કોમા વાળી બાજુ જે હરખી છે એટલે AM બરાબર BM એટલે આપણે પહેલું લખી શકીએ AM બરાબર BM સેના ઉપરથી લખી તો પરિણામ 1 પરથી લખી આ પરિણામ 1 માં જો AM બરાબર BM છે પછી આ બીજા ખૂણા જો અહીંયા આ બે ખૂણા સામસામેના એટલે અભિકોણ કહેવાય તો એના ઉપરથી આપણે એવું પણ લખી શકીએ કે પહેલા પેલી બાજુનો ખૂણો લખીએ એટલે કે ખૂણો AMC તો આ બાજુનો ખૂણો BMD અહીંયા લખી શકાય અભિકોણ અને ત્રીજી વસ્તુ કે આ એક એક કોમા આપે એટલે આ બાજુના ત્રિકોણની MC અને આ બાજુના ત્રિકોણની MD એટલે આપણે કહી શકીએ CM બરાબર DM પક્ષ રકમ આપેલું છે ને CM બરાબર DM લખો DM બરાબર CM લખો એટલે બે બાજુ વચ્ચેનો ખૂણો બાકુબા શરત ઉપરથી પહેલું વિધાન સાબિત થઈ ગયું માટે આના પરથી આપણે શું લખી શકીએ જો ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ અક્ષરો જોઈએ તો M એકરૂપ M અહીંયા M વચ્ચે છે એટલે M વચ્ચે રાખીશું આ બંને માંથી એમ ઉડાડી દઈએ તો એ બરાબર બી ગણાય એ પહેલા છે એટલે અહીંયા બી પહેલા તો આ ત્રિકોણમાં બી અને એમ ગોઠવાઈ ગયા એક ડી
बाकी है तो पाछळ लखी शकाय बीएमडी छे सेना आधार लख्यू तो बे बाजू अने वच्चे नो खूणो એટલે બાખું બા સરહદ ઉપરથી મતલબ પહેલું વિધાન તમને માંગ્યું તો એ મળી ગયું હવે આના ઉપરથી સીપીસીટી અંગો લેવા હોય આપણે તો ચલો બે ત્રિકોણો એકરૂપ છે આ ના ત્રિકોણ તો આનો એ ખૂણો જોયો આ ત્રિકોણનો એ ખૂણો અને આ ત્રિકોણનો બી ખૂણો બે સરખા છે જો એ અને બી એટલે આપણે કહી શકીએ કે આનો ખૂણો એ અથવા એને ત્રણ અક્ષરમાં લખીએ એટલે ભૂલ ના થાય તો કયો ખૂણો થશે ખૂણો ડી સોરી સી થી લખી આ ત્રિકોણનો ખૂણો એ એનો સી એ બી અથવા બી એ સી લખી ગમે તે નામ લખી એમ થી લખી ચલો એમ એ સી આ ખૂણાનું નામ શું તો એમ એ સી અને એના એના એક રૂપ કયો અક્ષર બી અક્ષર છે તો બી નું ત્રણ અક્ષરમાં નામ શું થશે એમ બી ડી એમ એ સી બરાબર એમ બી ડી આ બંને ખૂણા સરખા છે અહીંયા લખી શકાય સીપી સીડી ઉપરથી લખ્યું આપણે આ પરિણામ આપણને આગળ કામ લાગશે એટલે હું નંબર ત્રણ આપું છું બરાબર પછી બીજું આ ત્રિકોણની એસી બાજુઓ પહેલો ત્રીજો અક્ષર તો આમાં બીજો અને ત્રીજો અક્ષર એટલે પહેલો છેલ્લો મતલબ બીડી તો પહેલો ત્રીજો અક્ષર એટલે એસી બરાબર અહીંયા પહેલો ત્રીજો એટલે બીડી આ પરિણામ પણ સીપીસીટી ઉપરથી લખી આપણે સીપીસીટી પરિણામ ચાર આપીએ નામ આ પરિણામ ત્રણ અને ચાર નો આગળ ઉપયોગ થશે હવે આપણે આખા ત્રિકોણ લેવા આ બે ત્રિકોણ બરાબર તો અહીંયા આપણે સમજી શકીએ જોઈએ તો ત્રિકોણ આખા ત્રિકોણ નું નામ શું આપણે પેલી બાજુનો ત્રિકોણ લખીએ એનું નામ લખી એ બી સી વાદળી રંગનો છે અને આ બાજુના ત્રિકોણનું નામ લખીએ ડી બી સી આ બંને ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ એ સમજવાનું છે એ જોઈએ તો આ ત્રિકોણ એકરૂપ લઈએ એ સિવાય પણ સાબિત કરી શકાય છે તો ત્રિકોણ પહેલા નહીં લખો આ આના ઉપરથી સીધી સીધી ઉપરથી બે વસ્તુ લખી હવે આ બે ખૂણા સરખા છે એમ એ સી ને એમ બી ડી અહીંયા બતાવી દઉં ફરીથી એમ એ સી મતલબ આ ખૂણો અને એમ બી ડી આ બે ખૂણા તમે જુઓ તો બંને આ રેખા એબી અને સોરી એસી અને બીડી એની છેદિકા એબી લઈએ તો એના માટે યુગ્મ કોણ બને છે અને યુગ્મ કોણનો માપ હરખો હોય તો એમ કહી શકાય કે બંને રેખાઓ સમાંતર હોય તો બરોબર આના ઉપરથી આપણે એવું લખી શકીએ વળી જોજો ખૂણો એમ એ સી અને ખૂણો એમ બી ડી એસી અને બીડી ની છેદિકા એબી થી બનતા યુગ્મ કોણ છે આપણે ઉપર જોયું એ યુગ્મ કોણો હરખા છે અને અહીંયા જોઈ પેલા ખૂણા હરખા છે એ બંને યુગ્મ કોણ બનાવે છે હવે ખૂણા હરખા ક્યારે થાય બંને રેખાઓ સમાંતર હોય તો આના ઉપરથી કહી શકાય કે માટે એસી અથવા આ બાજુનું પહેલા લખીએ કે માટે બીડી સમાંતર એસી છે એટલે કે બંને સમાંતર છે અથવા એસી આગળ લખો તો પણ ચાલે સમાંતરમાં વાંધો નહીં આગળ પાછળ લખી શકાય એટલે હું લખું માટે એસી સમાંતર બીડી છે કેમ સમાંતર છે તેનું કારણ આવી કે બે ખૂણા સરખા છે અને બંને યુગ્મ કોણ બનાવે છે એટલે બંને રેખાઓ સમાંતર છે બસ બંને રેખાઓ સમાંતર હોય તમે સમજી શકો ચલો એસી અને બીડી સમાંતર આપણે બીસી એની છેદિકા લઈએ તો આ ખૂણો અને આ ખૂણો બેના અંતઃ કોણ પડે એટલે અહીંયા લખો એસી સમાંતર જોજો માટે એસી સમાંતર બીડી ની છેદિકા આપણે છેદિકા વટી દઈએ નીચે ની લઈએ છેદિકા બીસી છે તો ખૂણો એસી બી વત્તા ખૂણો ડીબીસી બરાબર 180 કયા કારણ 180 લખી તો અંતઃ કોણ બંને અંતઃ કોણો થાય અહીંયા એસીબી નું માપ તમને રકમમાં 90 આપેલું છે એટલે 90 વત્તા ખૂણો ડીબીસી બરાબર 180 તો 90 પાછળ લઈ જઈએ એટલે ખૂણો ડીબીસી બરાબર
180 माइनस 90 એટલે કે ખૂણો DBC બરાબર 90 ઓંશ થાય। તમને આ બીજું વસ્તુ શોધવાનું આપી દો। ચલો જો ખૂણો DBC કાટ કોણ સે સાબિત કરો 90 નો એટલે લખી શકાય માટે ખૂણો DBC કાટ કોણ સે આ રીતે લખી શકાય બરાબર એટલે કાટ કોણ સાબિત થઈ ગયું। હવે આ બે ત્રિકોણ આખા ત્રિકોણની વાત કરીએ એક આર્ય ત્રિકોણ એક આ ત્રિકોણ તો એમાં જો આ બે સરખી છે એવું તો પરિણામ ચારમાં શીખ્યા હતા આ બે કાટ ખૂણા છે એવું અહીંયા સાબિત કર્યું આપણે કારણ કે આ રકમમાં આપ્યું તો બીજો આપણે સાબિત કર્યો અને આ બાજુ બંનેમાં કોમન છે એટલે બા ખૂબા આમાં પણ બા ખૂબા સરહદ ઉપરથી બંને ત્રિકોણ થઈ જાય તો અહીંયા જગ્યા ઓછી હોવાના કારણે ચલો જેટલું સમય એટલું તો લખી આપણે કે ત્રિકોણ પહેલા ત્રિકોણનું નામ લખી DBC એટલે આ બાજુ ચલો ત્રિકોણ DBC અને ત્રિકોણ ACB માટે આ બે ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ તો પહેલા તો કહી શકીએ કે આ ત્રિકોણની બાજુનું નામ BD BD બરાબર AC સેના ઉપરથી કીધું તો પરિણામ 4 પરથી એટલે લખાય પરિણામ 4 પરથી લખ્યું પછી આમો ખૂણો DBC અને પેલામો ખૂણો ACB સેના ઉપરથી લખી તો કારણ કે કાટખૂણા છે માટે લખી અને છેલ્લી BC બરાબર BC બંને ત્રિકોણની સામાન્ય બાજુ આ ત્રણ અક્ષ લક્ષણો એટલે બાજુ ખૂણો બાજુ આમાં પણ બાજુ ખૂણો બાજુ એના ઉપરથી કહી શકાય માટે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB થાય અથવા સેના આધારે થાય તો બાખું બાસરત બે બાજુ અને વચ્ચેનો ખૂણો એના આધારે તો છેલ્લે કે CM બરાબર AB સાબિત કરો તો આના ઉપરથી AB અને પેલા DC હરખા કરી શકાય જો પહેલો છેલ્લો અક્ષર અમો પહેલો છેલ્લો અક્ષર એટલે માટે DC બરાબર AB અહીંયા લખાય CPCD હવે આ બાજુ ગુણીએ એક દ્વિતીયાંશ DC તો અહીંયા લખવું પડે એક દ્વિતીયાંશ AB એક દ્વિતીયાંશ DC એટલે શું થાય પરિણામ બે માં આપણે શોધ્યું એક દ્વિતીયાંશ DC એટલે CM લખી શકાય માટે હું લખું CM બરાબર એક દ્વિતીયાંશ AB આ એમ ના એમ રાખો આ બદલવા જરૂર નથી પરિણામ બે પરથી લખી દો તો જે વસ્તુ માંગી તે બધી તમને મળી જજો પહેલા આ બે ત્રિકોણ એકરૂપ મળ્યા આ કાટ ખૂણો મેળવી દીધો એના પછી બે ત્રિકોણો એકરૂપ અહીંયા મેળવ્યા અને છેલ્લે આમ મેળવી દીધો એટલે આ પ્રમાણે આખી રાઇડર પૂરી થાય છે પ્રશ્ન 8 પૂરો સાથે સાથે સ્વાધ્યાય 7.1 પણ પૂરો થાય તમારે લખી દેવાનું અને પ્રેક્ટિસ કરશો તો સહેલું પડશે બરાબર નેક્સ્ટ આગળના લેક્ચરમાં જોઈશું।